કોરોનાની મહામારી વિશે આપણે સૌ જાણીએ જ છીએ। હાલની પરિસ્થિતિમાં કદાચ દરેકના ઘરમાં કોઈને કોઈ કોવિડ પોઝિટિવ રહી ચૂક્યો હશે। જ્યારે કોઈ વ્યક્તિનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવે ત્યારે તેની કેવી હાલત થતી હશે? પરિવાર, મિત્રો બધાથી દૂર ફક્ત પોતાની જાત સાથે રહેવાનું આવે ત્યારનો સમય કેવો હોઈ શકે? એકલા જ રહેવાથી આવતા જીવન અને મૃત્યુના વિચારો, સતત આવતા નેગેટિવ ન્યૂઝ, આ બધાથી માણસ કઈ રીતે સર્વાઈવ થતો હશે? અને છેલ્લે માણસને જો જિંદગીમાં સેકન્ડ ચાન્સ મળે તો શું તે અધૂરા સપનાઓ પૂરા કરી શકે કે ફરી એકવાર જેવું જીવન હતું તેમ જ જીવશે? કેવો સરસ કન્સેપ્ટ છે કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મળતો સેકન્ડ ચાન્સ। આ વિષય પર એક વેબ સિરીઝ આવી છે જેનું નામ છે અધૂરાશ। આ સિરીઝનું સૌથી મોટું આકર્ષણ છે આરજે રૂહાન। સિરીઝ તમને ગિરધારી ફિલ્મ્સની યુટ્યુબ ચેનલ પર ફ્રીમાં જોવા મળી જશે। લગભગ 15 મિનિટના 4 એપિસોડ ધરાવતી આ સિરીઝ જોવા માટે તમારે તમારો સમય આપવો જોઈએ કે નહીં તે જાણીએ। સિરીઝની સ્ટોરીની વાત કરીએ તો કોરોના મહામારીની શરૂઆતના સમયની વાત છે, જ્યારે લોકો હજુ આ મહામારીને ગંભીરતાથી લેતા ન હતા। પછી લોકડાઉનને કારણે ઊભી થયેલ પરિસ્થિતિ, જેમાં તમે તમારા સ્વજનોને ન મળી શકો, આ બધી પરિસ્થિતિ સિરીઝના પહેલા એપિસોડમાં જોવા મળે છે। સિરીઝનું મુખ્ય પાત્ર રાજ એક એવો વ્યક્તિ છે જે પોતાની જિંદગીમાં મસ્ત છે અને પિતા સાથે રહે છે। રાજ તેની 4 વર્ષથી મિત્ર અંજલિને પ્રેમ કરે છે પરંતુ દર્શાવતો નથી। કોરોના મહામારીના આ સમયમાં રાજનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવે છે અને તેને હોસ્પિટલમાં એકલા રહેવાનો વખત આવે છે। હોસ્પિટલમાંથી ફોન પર તે અંજલિને પ્રપોઝ કરે છે જેનો જવાબ અંજલિ આપતી નથી। શરૂમાં જણાવ્યું તેમ રાજને જિંદગી જીવવાનો સેકન્ડ ચાન્સ તો મળશે, પરંતુ અંજલિ તેનો પ્રેમ સ્વીકારશે કે નહીં તે જાણવા તમારે જોવી પડશે આ સિરીઝ, જે લગભગ 1 કલાકની છે। સિરીઝમાં રૂહાન આલમ હોય એટલે દર્શકોને અપેક્ષા વધારે રહેવાની, પરંતુ આ સિરીઝ કે આના ડાયલોગ તમને નિરાશ કરી શકે છે। રૂહાન પાત્રમાં ઓતપ્રોત થઈ ગયો હોય તેવું લાગશે નહીં। ખાલી છેલ્લા એપિસોડની શરૂઆતમાં રૂહાનના ડાયલોગ અને તેની એક્ટિંગમાં ચમકારો જોવા મળે છે। રૂહાન સિવાય લગભગ બધા કલાકારોની એક્ટિંગ એવરેજ કહી શકાય, ખાસ તો પ્રોડક્શન અને ડિરેક્શન લેવલે આ સિરીઝ નબળી સાબિત થાય છે। સ્ટોરીનો કન્સેપ્ટ સારો હોવા છતાં જે રીતે સ્ટોરીને ખેંચવામાં આવી છે તે ધીરજની કસોટી કરી શકે છે। ઓવરઓલ વાત કરીએ તો નોર્મલી આપણે ગુજરાતી ફિલ્મો અને સિરીઝને સપોર્ટ કરીએ જ છીએ અને ફ્રીમાં મળતું હોય તો જોવાના જ। તેમાં પણ રૂહાન અને નિસર્ગ ત્રિવેદી જેવા જાણીતા કલાકારો હોય એટલે સમય ફાળવવાની ઈચ્છા થાય પણ ખરી। એટલે જો તમને રૂહાન આલમની એક્ટિંગ ગમતી હોય અને તેના ડાયલોગ્સ બોલવાની છટાના તમે દીવાના હો તો આ સિરીઝ જોવી। તમને સિરીઝ કેવી લાગી તે કમેન્ટ કરી જણાવજો। આપણે મળીશું નવી ફિલ્મો અને વેબ સિરીઝની માહિતી સાથે। ત્યાં સુધી રજા લઈએ।